साबरकांठा मंडप एसोसिएशन द्वारा मंडप डेकोरेशन लाइट साउंड तथा फ्लावर एजेंसीओ साथे ईडर खाते मीटिंग योजाई। समग्र विश्व में अत्यारे कोरोना वायरस की महामारी चाली रही है। मोटा भागना धंधा रोजगार बंद होवाना लीधे व्यवसायीओए अने तेमनी साथे काम करी रोजगारी मेरवता लोकोने जीवन निर्वाह करवो मुश्किल थई पड्यु छे। जेमा सीजनेबल धंधो करता मंडप डेकोरेशन साथे धार्मिक कार्यक्रम अने मांगलिक પ્રસંગોથી રોજગારી મેળવતા તમામ લોકોની હાલત કફોડી છે, જેમાં સરકારના આદેશ અનુસાર અનલોક ગાઈડલાઈન અંતર્ગત જાહેર કાર્યક્રમમાં 100 વ્યક્તિની પરમિશન આપેલ છે। તેના બદલે સરકાર દ્વારા 400-500 વ્યક્તિની લગ્ન મેળાની અને ધાર્મિક કાર્યક્રમની મંજૂરી આપે અને આવનારા સમયમાં મંડપ ડેકોરેશન લાઇટ સાઉન્ડ તથા ફ્લાવરના ધંધાને થોડું જીવન મળી રહે તેના માટે મંડપ એસોસિએશને બાઇક રેલી યોજીને ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે કોરોના વાયરસની મહામારીનો ડંખ જ્યારે મંડપની રોજગારી પર લાગ્યો છે ત્યારે મંડપ ડેકોરેશન લાઇટ સાઉન્ડ તથા ફ્લાવરના વેપારીઓએ સરકારની ગાઈડલાઇનમાં સુધારો કરવામાં આવે જેથી કરીને આ ધંધા રોજગાર ફરીથી ઊભા થઈ શકે છે। હાલના સમયમાં વ્યવસાયીઓએ અને તેમના સહાયકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલી ભર્યું છે અને કામ બંધ હોવાના કારણે મંડપના ડેકોરેશનના વ્યવસાયીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ત્યારે સરકાર દ્વારા મંડપ એસોસિએશનની માગણી મુજબ જો છૂટછાટ આપે તો આવનારા સમયમાં આ લોકોના ધંધા રોજગાર ખુલે એમ છે અને ઘણા સમયથી ધંધા રોજગાર વગર ખાલી બેસી રહેલા લોકોને રોજગારી મળી રહે એવી માંગ કરી હતી। રાજેશ ચાવડા, ZS TV, ઈડર। હું મારું નામ અશોકભાઈ સથવારા, સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે આપ લડત લડી રહ્યા છો તો આપે કયા કયા સ્ટેજ સુધીની આની રજૂઆત કરી છે? અમારી રજૂઆત છેલ્લા લગભગ લોકડાઉનથી માંડીને અનલોક 4 સુધીમાં સરકારની કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનો આવી એ ગાઈડલાઈનની અંદર સરકારે 50 વ્યક્તિઓથી વધારે કોઈ પણ પ્રસંગની અંદર ભેગા કરવા નહીં એની અનલોક 4માં પણ જાહેરાત કરવામાં આવી। તો અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની રજૂઆત એ છે કે અમારા ધંધા પૂર્વવ્રત ચાલુ થાય અને વધુમાં વધુ અમને 400-450 માણસની પ્રસંગ કરવાની છૂટછાટ આપે જેથી કરીને અમારા પરિવારોનું તથા અમારી જોડે સંકળાયેલા તમામ લેબરોનું પણ પરિવારનું ગુજરાન ચાલે જેથી કરીને અમે સરકારમાં કેન્દ્ર સરકારમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટર તથા ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને પણ અમે ત્યાં રૂબરૂ રજૂઆત કરેલી છે। આ જે દેખાવ છે તેની અંદર કયા કયા જે વિભાગના બધા વેપારીઓ જોડાયેલા છે? અમારે મંડપ એસોસિએશનની જોડે જોડાયેલા મંડપ લાઇટ સાઉન્ડ ડીજે જનરેટર ઇવેન્ટ ડિસ્પ્લે ફૂલવર્ક એ તમામ વ્યવસાયીઓ અમારા ગુજરાત મંડપ જોડે અને સાબરકાંઠા મંડપ એસોસિએશન જોડે સંકળાયેલા છે અને તમામે તમામ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર થઈ ગયેલા છે।